સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સાબરકાંઠા ચેરિટેબલ ટ્રસ્ટ માનસિક દિવ્યાંગ બાળકોને પોતાની સંસ્થામાં રાખીને તેમનો ઉછેર તથા જતન કરે છે. અહીં હાલ 138 જેટલા માનસિક દિવ્યાંગ બાળકો અનેક થેરાપીઓના પગલે જરૂરિયાત પ્રમાણે આ બાળકો સારવાર પણ કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે અભ્યાસ તથા રમત ગમત માટે મનોદિવ્યાંગ બાળકોને તૈયાર કરતી હિંમતનગરની સાબરકાંઠા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા હિંમતનગર ખાતે આવેલ સાબરકાંઠા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા માનસિક દિવ્યાંગ બાળકોને પોતાની સંસ્થામાં રાખી તેમનો ઉછેર તથા જતન કરે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ સાબરકાંઠા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા માનસિક દિવ્યાંગ બાળકોને પોતાની સંસ્થામાં રાખી તેમનો ઉછેર તથા જતન કરે છે. અહીં હાલ 138 જેટલા માનસિક દિવ્યાંગ બાળકો છે. અનેક થેરાપીઓ ના પગલે જરૂરિયાત પ્રમાણે આ બાળકોની સારવાર પણ કરવામાં આવી છે. કોઈ પણ પરિવારમાં બાળકના જન્મતાની સાથે તેના પરિવારમાં ખુશીનો માહોલ સવાઈ જતો હોય છે. સાથે આ બાળક પોતાના જીવનમાં કંઈક અલગ કરી બતાવશે તેવી આશાથી બાળકનો ઉછેર કરવામાં આવે છે. પરંતુ જ્યારે મા બાપને ખબર પડે કે પોતાનું બાળક અન્ય બાળકો કરતાં કંઈક અલગ છે તથા તેનામાં તેવી ક્ષમતા નથી જે અન્ય કોઈ પણ વ્યક્તિમાં હોય છે, માનસિક શારીરિક રીતે પોતાનું બાળક અસક્ષમ છે તે જાણતાની સાથે જ મા બાપનો હૈયું ચીરાઈ જતો હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા આવેલી છે, જ્યાં કોઈ પરિવારમાં જન્મેલ મનોદિવ્યાંગ બાળકને અહીં પોતાના ઘરની જેમ પ્રેમ આપીને રાખવામાં આવે છે. આ ઉપરાંત બોલવામાં થતી તકલીફ બાળકોને સ્પીચ થેરાપી પણ કરાવવામાં આવે છે. અહીં અનેક અભ્યાસક્રમના અભ્યાસ તથા રમત ગમત માટે પણ આ બાળકોને તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થા કોઈ સરકારી ગ્રાન્ટ પર નહીં પરંતુ માત્ર દાતાઓના દાન થકી ચાલે છે. અહીંનું સંચાલન કરનાર વ્યક્તિઓ પણ બાળકો સાથે એક પારિવારિક માહોલની જેમ 24 કલાક તેમની સાથે રહીને તેમની સેવા કરે છે. આ સંસ્થા આવા બાળકોને શારીરિક માનસિક વિકાસ કરે છે. ઉમંગ રાવલ, ZSTV, હિંમતનગર. સાબરકાંઠા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોની નિવાસી સંસ્થા ચલાવવામાં આવે છે, જે 1/7/1991 એક ભાડાના મકાનમાં આ સંસ્થા ચાલુ કરવામાં આવેલ. સંસ્થાના ટ્રસ્ટી મંડળનો એવો ઠરાવ થયેલ છે કે આપણે એક ફક્ત સેવાકીય સંસ્થા ચાલુ કરવાની છે, જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર અને કોઈ પણ જાતનો એક રૂપિયો પણ ફી લીધા વગર ચલાવવાની છે, જેથી આજ સુધી કોઈ પણ વાલી જોડેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી અને કોઈ પણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. અને ગુજરાતભરમાંથી બાળકો આવે છે. ગુજરાતના આજુબાજુ રાજ્યો જેવા કે રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, ત્યાંથી પણ બાળકો એડમિશન માટે આવે છે.